અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના બાથીજીના મુવાડા ગામના 35 જેટલા બાળકો કાદવ કીચડ વાળા રસ્તે ચાલવા મજબૂર બન્યા. એક તરફ સરકારનો શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધીને સૂત્ર આપવામાં આવ્યું છે. વધુને વધુ બાળકો અભ્યાસ માટે શાળાએ જાય માટે વાલીને પણ જાણકારી આપવામાં આવે છે, પણ અભ્યાસ માટે જવા ગ્રામ્ય વિસ્તારોમાં જે પાયાની સુવિધાઓ જોઈએ એ હજુ પહોંચી નથી. માલપુરના બાથીજીના મુવાડા ગામે રહેતા 35-40 બાળકો દરરોજ ચોમાસા સમયે કાદવ કીચડમાં જઈને પસાર થવા મજબૂર બને છે. આ ગામમાંથી અણિયોર શાળાએ જવા માટે બાળકોને દરરોજ 1 કિલોમીટર કાચા રસ્તે ચાલીને જવું પડે છે. તો ચોમાસામાં આ કાચા રસ્તા પર પુષ્કળ કીચડ થાય છે. તો આ રસ્તાની જમણી બાજુ વાત્રક જમણા કાંઠાની કેનાલ આવેલી છે. કેનાલ અને રસ્તા વચ્ચે 1.5 ફૂટ જેટલી પાળ કરેલી છે. જો એ પાળ પર થઈને વિદ્યાર્થીઓ જાય તો કેનાલમાં પડવાની સંભાવના રહે છે. ગત વર્ષે એક બાળકી કેનાલ પાસેથી પાળ પર ચાલીને જતા કેનાલમાં ખાબકી હતી. તે મોતને ભેટી હતી, જેથી વિદ્યાર્થીઓ કાદવમાં થઈને ચાલવા મજબૂર બન્યા છે. 1 કિલોમીટર કાદવ કીચડમાં ચાલીને જાય તો ગંદકીને કારણે રોગચાળો થવાનો ભય સતાવે છે. ચામડીના રોગ પણ થાય છે. હાલ ચાંદીપુરા વાયરસ ચાલી રહ્યો છે, તેવામાં બાળકોને ભય સતાવી રહ્યો છે. તો આવતીકાલનું ભવિષ્ય ખૂબ ચિંતામાં છે. ભાતીજીના મુવાડા ગામે પાકો રસ્તો બને તેવી માંગ કરવામાં આવી રહી છે. ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે સિંચાઈ વિભાગને તાત્કાલિક કામગીરી શરૂ કરવા જાણ કરી સિંચાઈ વિભાગ દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. ગામમાં રસ્તાની અસુવિધાને કારણે 108 જેવી આરોગ્યની સેવાઓ ગામમાં પહોંચતી નથી, જેને કારણે ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. આમ ભાતીજીના મુવાડાથી અણિયોર તરફ પાકો રસ્તો બનાવવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, સીએન24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.